હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની. ખેડબ્રહ્મા શહેર 7 દિવસ સુધી 3 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રહેશે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લાના મોટાભાગના શહેરો વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે, ત્યારે ખેડબ્રહ્મા શહેર પણ આજથી 7 દિવસ માટે 3 વાગ્યા બાદ સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બપોર બાદ બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. એક તરફ જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેને નાથવા માટે રાજ્ય સરકાર સહિત સ્થાનિક પ્રશાસન યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે, જેમાં સ્થાનિક વેપારીઓ પણ સહયોગી બન્યા છે, જેમાં જિલ્લાના મોટાભાગના શહેરો સજ્જડ બંધ તો કેટલાક શહેરો બપોર બાદ સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે જિલ્લાનું ખેડબ્રહ્મા શહેર પણ આજથી 7 દિવસ માટે બપોર બાદ બંધ રહેશે. ગઈકાલે પાલિકા, સ્થાનિક અગ્રણીઓ અને વેપારી મંડળની બેઠક મળી હતી, જેમાં બપોર બાદ 7 દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, જેને પગલે આજે વેપારીઓએ બપોર બંધ પાડ્યો હતો. વધતા સંક્રમણને નાથવા માટે વેપારીઓએ બપોર બાદ ખેડબ્રહ્મા શહેરને 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાના નિર્ણય બાદ આજથી બંધ પાડ્યો છે, જેમાં બજારના તમામ વેપારીઓએ પોતાનો વેપાર રોજગાર ધંધો બપોરના 3 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખી શહેર તથા આજુબાજુના પંથકના ખરીદી અર્થે આવતા ગ્રાહકો અને વેપારીઓને સંક્રમણ ના થાય એની સાવચેતીના ભાગરૂપે સ્વયંભૂ બજાર બંધ રાખ્યા હતા. ધમધમતું ખેડબ્રહ્મા બપોર બાદ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. એક તરફ રાજ્ય સરકાર મોટા શહેરમાં કર્ફ્યુ લાદી બંધ રાખાવી રહી છે, તો બીજી તરફ જિલ્લાના મોટાભાગના વેપારીઓ શહેરને સ્વયંભૂ રીતે સજ્જડ બંધ રાખી કોરોનાના સંક્રમણની ચેનને તોડવા સરકાર અને પ્રશાસનની સાથે ખભે ખભો મિલાવી વધતા સંક્રમણને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા. તથા પ્રાંતિક તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોનાના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદારીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન. સૌને સાલ મુબારક. ભારત માતા કી જય. વંદે માતરમ.